પોલીસ હંમેશા સુરક્ષાના દાવા કરતી રહી અને લોકોના આત્મહત્યાના કિસ્સા હંમેશા સામે આવતા રહ્યા. એક જ પરિવારના ચાર વ્યક્તિએ આત્મહત્યા કરવી પડે ત્યારે સવાલ એ છે કે લોકોને પોલીસ પ્રત્યે કેટલો વિશ્વાસ રહ્યો છે. આજે વાત કરવી છે કરુણ ઘટનાની, જે જામનગરના આહીર પરિવાર પર ઘટી છે. શું મજબૂરી હશે એ પરિવારની કે 18 વર્ષની દીકરી અને 20 વર્ષના દીકરા સાથે બંને માતા પિતાએ આત્મહત્યા કરવી પડી? કેટલું પ્રેશર હશે પરિવાર પર? આજે જે બનાવથી જામનગર અને દેવભૂમિ દ્વારકા પંથક ચિંતામાં પડી ગયો છે, એવા તે કોણ રાક્ષસો હશે કે જેમને આ આખા પરિવારનો માળો વેર વિખેર કરી નાખ્યો છે? એવા કોણ જામનગરની અંદર વ્યાજખોરો ગુંડા બનીને બેઠા છે કે જેને પોલીસનો એક ટકાનો પણ ડર નથી લાગતો અને એટલું પ્રેશર કર્યું કે આખા પરિવારે આત્મહત્યા કરવાનો વિચાર કરી લીધો અને આખરે એમણે આત્મહત્યા કરી લીધી? હજી પોલીસ તપાસ ચાલુ છે કે આત્મહત્યા છે કે પરિવાર પર કોઈ દગો થયો છે. પણ જો આત્મહત્યાનો બનાવ હોય અને એ પણ પૈસાની બાબતનો હોય તો જામનગર પોલીસના એ તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે જે હંમેશા મીડિયા સમક્ષ આવીને કહેતા ફરે છે કે જે પણ વ્યાજખોરો હશે તેમની સામે કડક રીતે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. નમસ્કાર, હું સંજય આહીર, સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે. આજે એક જ પરિવારના ચાર લોકોને અગ્નિદાહ દેવાઈ રહ્યો છે. સમગ્ર પંથક ચિંતાની એક લકીર સાથે ચિંતિત છે. લોકો વાત કરી રહ્યા છે કે એવું તે શું થયું આ પરિવાર પર કે 18 વર્ષની દીકરીને પણ પરિવાર સાથે આત્મહત્યા કરવી પડી. જામનગરમાં માધવબાગમાં રહેતો એક આહીર પરિવાર કે જે પરિવારે બુધવારે તારાગઢ ગામની ફાટક પાસે એક ઝાડની નીચે સામૂહિક આત્મહત્યા કરી લીધી. દેવભૂમિ દ્વારકાના ભાણવર તાલુકાના ધારાગઢ પાસે કરુણ ઘટના ઘટી જેણે આખા પંથકમાં ખળભળાટ મચાવી દીધો. ગઈકાલે બુધવારે સાંજે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો. સ્વર્ગસ્થોની ઓળખ અશોકભાઈ ધુવા ઉંમર વર્ષ 42, તેમના પત્ની લીલુબેન ધુવા ઉંમર વર્ષ 42, તેમનો પુત્ર જિજ્ઞેશભાઈ ધુવા ઉંમર વર્ષ 20 અને તેમની પુત્રી કિંજલબેન ધુવા કે જેમની ઉંમર વર્ષ 18 તરીકે થઈ હતી. સૂત્રોના આધારે જાણવા મળે છે કે સ્થળ પરથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી છે જેની જાહેરાત હજુ પોલીસ દ્વારા ઓફિશિયલી કરવામાં આવી નથી. તમામ સભ્યોના મોબાઈલ હાલ પોલીસ પાસે છે જેમાં દીકરી કિંજલના મોબાઈલમાં ઘણા પુરાવાઓ છે, જે પરિવારના કુટુંબીજનોનું કહેવાનું થાય છે. અને આગલા દિવસે ઘર પાસે કોઈ આવારા તત્વોએ અશોકભાઈ સાથે માથાકૂટ ઘરે આવીને પણ કરેલી હતી તે પણ જાણવા મળી રહ્યું. અશોકભાઈ ધુવા જે બ્રાસ સ્ક્રેપના ધંધા સાથે જોડાયેલા હતા અને તેમની ચામુંડા કાસ્ટ નામની પેઢી ચલાવતા હતા. આ બધું જાણવા એ મળી રહ્યું છે કે અશોકભાઈ પોતાના ધંધામાં નિષ્ફળ જતા તેના ધંધા પર દેવું થઈ જતા તેઓએ વ્યાજે પૈસા લીધા હતા અને ત્યારબાદ તેઓ વ્યાજખોરોના વરડામાં આવી ગયા હતા. અને વિસ્તારના લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે કે થોડા દિવસ પહેલા કોઈ વ્યાજખોરોએ એમના દીકરા જિજ્ઞેશને માર પણ મારેલ હતો અને તેમના પુરાવા પણ મોબાઈલ અને કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ હોઈ શકે છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ખરેખર જો આ ઘટના આત્મહત્યાની જ હોય તો એવા કોણ ભાઈ લોગા જામનગરમાં છે જેના ડરથી આખા પરિવારે આત્મહત્યા કરી લીધી? શું આ બાબતની પહેલા પરિવારે ક્યારે પોલીસને જાણ કરેલી હતી કે પોલીસને જણાવ્યું હતું? એ વિષય જાણવો ખૂબ જરૂરી છે, કારણ કે આવડું પગલું ભરતા પહેલા પરિવારે કોઈ તો કોશિશ કરી હશે. અને જો આ પરિવારે પોલીસનો સહારો નથી લીધો તો આજે વાત એ સાબિત થઈ રહી છે કે જામનગર પોલીસ પરથી શું લોકોનો ભરોસો ઉઠી રહ્યો છે. સવાલ આજે માત્ર પોલીસનો નથી, સવાલ સમાજનો પણ છે, કારણ કે આ બનાવમાં 18 વર્ષની દીકરીએ પણ આત્મહત્યા કરી છે. એટલે એનો મતલબ શું થઈ રહ્યો છે? શું એમને સમાજ પર પણ ભરોસો નહોતો રહ્યો? કારણ કે કહેવાય છે કે દીકરી તો પારકી થા પણ કહેવાય, દીકરીને તો પારકા ઘરે જવાની ઉંમર પણ ઊભી હતી. કોઈ પણ બનાવ હતો તો એમના માતા પિતાનો હતો, એમના ભાઈનો હતો, એ જવાબદારી પણ એના પિતાની અને ભાઈની હતી. એમાં દીકરી અને માતાને પણ આપઘાત કરવો પડ્યો, એટલે કોઈ નાની સૂની વાત નથી. આ ઘટના આપણા સમાજ વ્યવસ્થાનો અરીસો દેખાડી રહી છે કે કોઈ પર ભરોસો જ નથી રહ્યો ત્યારે આવા બનાવો બને છે. આજે મને ખુદને સવાલ એ થઈ રહ્યા છે કે અંતિમ પગલું પરિવારે શું અચાનક ભરી લીધું હશે? શું આ પરિવારે પોતાની તકલીફની વાત પોતાના કુટુંબને, પોતાની સમાજને કે સામાજિક આગેવાનોને કે પછી પોલીસ કે કોઈ મીડિયાને નહીં કહી હોય? પોતાની એવી તે કઈ તકલીફ હતી કે જેની વાત સુધા પણ એ ન કરી શક્યા? આ સવાલ મને થઈ રહ્યો છે.
આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી સામે નથી આવ્યું, પરંતુ જો આ આત્મહત્યાની પાછળ માત્ર પૈસા કારણભૂત હોય અને માત્ર લેણદારના હિસાબે સમગ્ર પરિવારે મોત પસંદ કર્યું છે તો આ લેણદારોને પોલીસે ગોતવા જોઈએ અને જેમણે પણ છેલ્લા ફોન કર્યા હોય, તેમના પર પ્રેશર કર્યું હોય તેવા લોકોને સખ્તમાં સખ્ત સજા કરવી જોઈએ. અને પોલીસે જનતામાં એક વિશ્વાસ બેસાડવો જોઈએ કે આવું પગલું ભરતા પહેલા એકવાર તમે પોલીસને વાત કરો. આવા બનાવો સમગ્ર ગુજરાતમાં ખૂબ પ્રમાણમાં વધી રહ્યા છે, યુવાનો આત્મહત્યા તરફ વળી રહ્યા છે. સરકારે આવા વિષય પર ખૂબ ગંભીરતાથી વિચારીને કોઈ ઠોસ નિયમો બનાવવા જોઈએ અને જે પણ પૈસાની લેતી દેતી હોય એમાં કાયદાની પકડ મજબૂત કરવી જોઈએ. જે લોકો અનલીગલ ઉઘરાણી કરી લોકોને જીવવાનું હરામ કરી રહ્યા છે આના માટે પોલીસે સજાગ રહેવું જોઈએ અને ખૂબ કડકાઈથી કામ કરવું જોઈએ. આ બનાવથી માત્ર પોલીસ જ નહીં પણ આપણી સામાજિક વિચારધારા પર સમાજે બદલાવ કરવાની જરૂર છે. કોઈ વ્યક્તિ પોતાના ધંધામાં તૂટે અથવા કરજમાં આવી જાય એટલે એમને તિરસ્કાર કરવાના બદલે એમના તરફ થોડી હમદર્દી રાખવાની જરૂર છે. કારણ કે સમાજ વ્યવસ્થામાં એક માનસિકતા એવી બની ગઈ છે કે માણસ કોઈને પૈસા ના આપી શકે તો પહેલા એ એવું વિચારે કે સમાજ શું કહેશે, સમાજ મારી વાતો કરશે, સમાજમાં મારી આબરૂ જશે. આવા વિચારોથી માણસ પર પ્રેશર આવી જાય છે અને આત્મહત્યાનો વિચાર કરે છે. મારે એવા તમામ લોકોને કહેવું છે કે જે લોકો પોતાના ધંધામાં નિષ્ફળ ગયા હોય અને થોડો ઘણો કરજો થઈ ગયો હોય અને એવું વિચારતા હોય કે સમાજ શું વિચારશે, સમાજમાં બદનામીઓ થશે, સમાજ મારી વાતો કરશે, સમાજમાં આબરૂ જશે, આવું કાંઈ હોતું નથી. આજે તમે ધંધામાં તૂટ્યા છો, કાલે કમાશો ત્યારે આ જ સમાજ તમને પાટલે બેસાડીને જમાડશે. તમે ક્યાંય કરજમાં હોવ તો કહી દેવાનું કે નથી થાય એમ, તમારે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવી હોય તો કરી શકો છો, હું તમને આટલા ટાઈમ પછી પૈસા આપીશ, હમણાં કાંઈ જ નથી. જ્યાં સમાજમાં મારી વાતો કરી હોય ત્યાં કરી શકો અને છાપામાં દેવું હોય તો પણ દઈ શકો છો, અને જો છાપામાં દેવાનો તમને સમય ના હોય તો હું દઈ આવું છું કે હું પૈસા તૂટ્યો છું, હું એક વર્ષ માટે આ લોકોને પૈસા નથી આપી શકવાનો, અને પાછા કમાઈને ઈમાનદારીથી લેણું ચૂકવી દો. અને કોઈ દાદાગીરી કરે તો પોલીસને કહો કે આ ભાઈ મારી પાસે આટલા પૈસા માંગે છે, મારાથી હમણાં નથી થાય એમ, અને હું આ વ્યક્તિને એક વર્ષમાં અથવા તો તમે જે પણ સમય આપી શકો એ સમય કહી દો અને પોલીસને જણાવી દો કે આ વ્યક્તિ મને ધમકી આપી રહ્યા છે અને મારા પરિવારને પ્રેશર કરી રહ્યા છે. આ બાબતને તમે શાંતિથી કેમ ન લઈ શકો, એવી રીતે શું ઉતાવળ હોય તરત આત્મહત્યા કરવી પડે? તકલીફ તો માણસ છીએ તો આવે અને એનાથી થોડું કંઈ આત્મહત્યા એક જ રસ્તો હોય છે. જાણકારો આ ચાર સભ્યોની આત્મહત્યા વિશે ઘણું કહી રહ્યા છે, કારણ કે જ્યાં આત્મહત્યા થઈ છે ત્યાં બધું ખૂબ નોર્મલ છે, આરામથી કોઈનો જીવ કઈ રીતે જઈ શકે, એના પગ નીચે જે ઘાસ હતું એમાં જરા પણ ઘસારો નથી થયો, આવી ચર્ચા પણ થઈ રહી છે. એટલે પોલીસે વનરાજ આહિરના કેસમાં જે રીતે ભીનું સંકેલી લીધું, આ કેસમાં એવી રીતે ન થાય એની આશા જામનગર જિલ્લાના તમામ લોકો રાખી રહ્યા છે. ભગવાન કરે કોઈ તકલીફ ના આવે, પરંતુ કોઈ તકલીફ આવી જાય તો ચિંતા ન કરો, એક વાર ચર્ચા તો કરો. અમારો સ્ટુડિયો હંમેશા આપના કોઈ ના કોઈ રીતે મદદ કરશે. અમે આ સમસ્યાનું કઈ ના કઈ રીતે સમાધાન થાય એના માટેના પૂરા પ્રયત્ન કરશું. હાલ તો આ મુદ્દા પર કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું કે પરિવારે આત્મહત્યા કયા કારણસર કરી છે, પરંતુ જે પણ કારણ હોય એ સ્પષ્ટ સામે આવવું ખૂબ જરૂરી છે અને જે લેણદારોના હિસાબે આ પરિવારે આત્મહત્યા કરી છે એમને કાયદેસરની સજા થવી ખૂબ જરૂરી છે. અને સાથે સાથે તે બાબતની સમાજે ચિંતન પણ કરવું જોઈએ કે માણસ ક્યારે પૈસાની મજબૂરીમાં આત્મહત્યા ન કરવો જોઈએ. એના માટે સમાજ વ્યવસ્થામાં પણ ઘણો સુધારો કરી શકાય છે. હાલ સ્વર્ગસ્થોની આત્માને શાંતિ મળે આવી ભયંકર અને કરુણ ઘટના ફરી ક્યારેય ન બને એના માટે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ છીએ, અને આગળ જે પણ અપડેટ હશે એ આપને અમે જરૂર જણાવીશું. અને આવા દબંગ અને ભાઈલોગી ચલાવતા વ્યાજખોરોથી સાવધાન રહેવું, કારણ કે વ્યાજ આપતા સમયે આ વ્યાજખોરો તમામ કાંડા કાપી લેતા હોય છે, લોકોના ઘર પણ ગીરવે રાખતા હોય છે અથવા લોકો પાસે જે પણ છે એ બધું ગીરવે રાખીને એમને ફસાવી દેતા હોય છે. આ વ્યાજના ચંગુલમાં ક્યારેય કોઈ નીકળી શક્યા જ નથી, એટલે આ વ્યાજના પૈસાનો જે શોર્ટકટ રસ્તો હોય છે એ સમય વીતતા વીતતા ખૂબ લાંબો અને ખૂબ કાંટાળો રસ્તો બની જતો હોય છે અને આ રસ્તો કાપવો ખૂબ જ અઘરો થઈ જતો હોય છે. જય સનાતન, જય હિન્દ.